વાત કરીએ મહેસાણા કડીના કાસવા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી ત્યારબાદ પોલીસ દ્વારા એક જૂથના યુવકની અટકાયત કરવામાં આવી એક જૂથના યુવકની અટકાયત કરવામાં આવતા જૂથમાં રોષ જોવા મળ્યો છે તો રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો પોલીસ દ્વારા સ્ટેશનનો ઘેરાવ કરતા ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ કડી પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા હતા ન્યાય ન મળે ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તો જૂથે વાત કરી ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા છે જૂથ અથડામણનો મામલો જેમાં કસવા ગામે જૂથ અથડામણ થઈ હતી તેમાંથી એક જૂથ અથડામણમાં એક યુવકની અટકાયત કરવામાં આવી છે તે અંતર્ગત લોકો એકઠા થયા હતા તો આજ અંગે વધુ વિગત આપવામાં સાથે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા કમલેશ કમલેશ જણાવો કે જે રીતે મહત્વની વાત કહી કે બે જૂથ અથડામણની અંદર જે સામસામે જૂથ અથડામણ થઈ એમાં એક યુવકની અટકાયત કરવામાં આવી છે એ અટકાયતના કારણે લોકો એકઠા થયા છે આ અંગે શું માહિતી સામે છે ચોક્કસથી પાર્થ આપણે જણાવું કે કડીના કાસવા ગામમાં થોડા દિવસ પૂર્વે રબારી અને ઠાકોર સમાજના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને મામલો છેક પથ્થરમારા સુધી પહોંચ્યો હતો જેમાં ચાર વ્યક્તિઓને ઈજા પણ પહોંચી હતી પરંતુ આખા મામલામાં જે ઈજાગ્રસ્ત થયા હતા તે લોકોએ ફરિયાદ દાખલ કરાવી હતી આમ છતાં જે આરોપી છે આપ જે બનાવને લઈને જે લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આરોપીની ધરપકડ નહીં થવાની હોવાને કારણે ઠાકોર સેના દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને ઠાકોર સેના દ્વારા પ્રથમ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ત્યારબાદ તેમણે કડી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો છે અને જ્યાં સુધી આ જે ઘટના જૂથ અથડામણ સર્જાઈ હતી એ જૂથ અથડામણમાં જવાબદાર લોકોની ધરપકડ ન કરવામાં આવે ત્યાં સુધી પોલીસ સ્ટેશનથી નહીં હટવાની ચીમકી ઉચ્ચારી હતી દરમિયાન કડી જે પોલીસ સ્ટેશનનો ઘેરાવ થયા બાદ મહેસાણા ડીવાયએસપી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે અને જે લોકોએ ઘેરાવ કર્યો છે ઠાકોર સેનાના જે વ્યક્તિઓ છે તેમને સમજાવવાનો હાલ પ્રયાસ હાથ ધરી રહ્યો છે અને જે આરોપીઓ છે તેમની ધરપકડ ટૂંક સમયમાં કરી લેવાશે તેવી પોલીસ દ્વારા બહાયદરી આપવામાં આવી છે જી બદલ આપનો ખૂબ ખૂબ આભાર